अम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान् बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યા મહારાજ આપણે તમને ખબર છે ને ગુરુજીની સિસ્ટમમાં બે હાથ ઊંચા કરીને જે બોલવાની ટેવું છે એટલે આપણે શું થાય ગુરુજી આવે ત્યારે બધી સિસ્ટમ નવી કરવી પડે ફરી ડેવલપ એટલે ફરી બધા બોલો બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી ગણશ્યા મહારાજની બધા વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ રે વાલા ભક્તો સુકાનંદ સ્વામીનું આખ્યાન આપણે બધા સાંભળીએ છીએ મોટા સંતોના આખ્યાન એ આપણને આપણને ભગવાન શ્રીહરીને વાલા બનાવે છે જીવનની અંદર કોઈક એવા ટર્નિંગ પોઈન્ટ આવા મોટા સાધુના જીવન લાવતા હોય છે સ્વામીના જીવનના જે આગળના પ્રસંગો આપણે જોયા એક કોપી મને આપો અહીં આગળ મેં તમને કીધું ને મારું તો ભગવાનને ગુરુજી ચલાવે ગાડું જે કરવાનું છે એ લીધા વિના બેઠો છું બોલો જે આપણે આગલા પ્રસંગોની અંદર જોયું એની અંદર એક બે કડી જે સ્વામીના જીવનની અંદરથી આપણને પ્રેરણા આપેવી છે એને આપણે પ્રથમ ગાઈ લઈએ ત્યારબાદ સ્વામીના અત્યારે નવા પ્રસંગોમાં આપણે પ્રવેશ કરીશું આગળ આવ્યું હતું કે સ્વામીની અંદર મોટા મોટા સદ્ગુણો હતા પણ સ્વામીને હંમેશા એવું લાગ્યું છે કે આ સદ્ગુણો મહારાજના આપેલા છે બીજું એક પ્રસંગ આપણે સ્વામીનો સાંભળ્યો તો કે સ્વામીએ ચૌદ પાન લખેલા હતા અને ચૌદ પાન લખેલા જે હતા એ મહારાજે ફાડીને નાખી દીધા તો પણ સ્વામીને કોઈ રીતે મહારાજ પ્રત્યે કોઈ પ્રકારનો કુભાવ ન થયો એ જે કડીઓ એક બે છે એ ત્યાં આગળ છે એને આપણે ગાશું ગુણ આવ્યા હોય પનામા

મોટા ના આપેલા ગુણ તે છે તેનાથી આપનો શોભે છે તેનાથી આપણું શોભે છે માટે જીવનો સત સતસંગ કરવો

मोटपने मेली मोटप जाली लेवी दामनी मोटप लेवी দামনি মোট প জালে লেভি দামনি মোট প জালে লেভি গুণ আয়া হোয় আপনা মা তোয়তে পার কাছে করে না গুণ আয়া হোয় আপনা સોતે ફેર કા મોટા આયા પેલા ગુણ તે છે મોટા આયા પેલા ગુણ તે છે તેનાથી આપણનો શોભે છે

મોટપ માટે ન કરો આ લો ની મોટા લેવી દામની જાલી લેવી જાલી ના સ્વામીના જીવનમાંથી આપણે આ જોયું આ લોકની મોટપને મેલી પરલોકની મોટપને ઝાલી લેવી દ્રષ્ટિકોણ બહુ ચોખ્ખો રાખવો સ્વામી જેવો કે મારે આ લોકની કોઈ મોટપ નથી મેળવવી આ લોકની તમામ મોટપો બાંધે એવી છે પરલોકની તમામ મોટપો છોડાવે એવી છે આ લોકની મોટપની અંદર ડખો જ છે પરલોકની મોટપની અંદર ડખો નથી આલોકની મોટપમાં હરીફાઈ છે પરલોકની મોટપમાં હરીફાઈ નથી આલોકની મોટપમાં સ્પર્ધામાં ઊભા રહેવાવાળા ઘણા છે દુશ્મન થાય એવા ઘણા છે પરલોકની મોટપમાં સ્પર્ધામાં ઊભે રહેવો કોઈ છે જ નહીં કારણ કે એ બાજુનો રસ્તો લગભગ જીવે જોયો નથી જીવને એવું થાશે કે મારું નામ બોલાય તો સારું મારી નોંધ લેવાય તો સારું પણ કોઈ જીવને એવું નહીં થાય કે આ જેટલો મૂર્તિમાં ડૂબેલો રહે છે એના કરતાં અબજો ઘણો હું ડૂબેલો થઈ જાઉં આવો સંકલ્પ થવો બહુ અઘરો છે એટલે કે છે સ્વામી કે આ લોકની મોટપને મેલી પર લોકની મોટપ ઝાલી લેવી આ સ્વામીના જીવનમાંથી શીખવા જેવું છે સ્વામીનો એક પ્રસંગ આગળ બન્યો છે એ પ્રસંગ આપણે સાંભળીએ સુકાનંદ સ્વામીનું જીવન તો અગાધ છે સ્વામી એક વખત મહારાજ સાથે અક્ષર અંદર બિરાજમાન હતા હતા સાથે નિત્યાનંદ સ્વામી સંધ્યા આરતીનો સમય થયો સંધ્યા આરતી થઈ રહી સંધ્યા આરતી થયા પછી લાડુબાના ઓરડા છે ત્યાં ઓરડાની બાજુની અંદર મહારાજ બેઠા નિત્યાનંદ સ્વામી બેઠા અને સુકાનંદ સ્વામી બેઠા શ્રીમદ સત્સંગી જીવનના ખરડાઓ મહારાજ સંશોધન કરાવતા શ્રીજી મહારાજની હયાતીમાં થયેલા શાસ્ત્રો વચનામૃત ભક્ત ચિંતામણી શ્રીમદ સત્સંગી જીવન આ તમામના સંશોધનો મહારાજે સ્વયં કર્યા છે એના સંશોધનો મહારાજે સ્વયં કર્યા છે ત્યાં મહારાજે સ્વયં વાંચ્યા છે એના પેજ શ્રીમદ સત્સંગી જીવનના ખરડાઓ મહારાજ કરાવતા એમાં મહારાજ વારે વારે કે આ ખરડો બરાબર ના થયો આટલું ચેન્જ કરો આટલું ચેન્જ કરો આટલું ચેન્જ કરો એટલે નિત્યાનંદ સ્વામી થોડી વાર રહીને મહારાજને કે મારા જે કંઈ લખાવવું હોય વિચારીને લખાવો તો સારું વારે વારે ફેરવવું ના પડે સ્વામીની વાત તો સાચી જ હતી ભગવાન તો ભગવાન પણ હવે વારે વારે તમે ફેરવો આજે ગુરુજી વારે વારે કોઈ નિર્ણય ફેરવીને પાંચ વખત કે તો પછી બે હાથ જોડીને કેવું પડે ગુરુજી કોઈ એક વસ્તુ કહો દસ દિવસ પછી કહો પણ પાકું કહો ફેરવશો નહીં નિત્યાનંદ સ્વામીએ મહારાજને કીધું મહારાજ આ વારે વારે ફેરવશો નહીં જે કહેવું હોય એ સ્પષ્ટ વિચારીને કહો એટલે વારે વારે ટાઈમ બગડે નહીં તમારો ટાઈમ બગડે અમારો બગડે આ પાના લખેલા બગડે એટલે બાર વાગ્યા હતા રાતના શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીને કે સ્વામી તમે છે ને બાર વાગ્યા છે ને ઊંઘી જાઓ જાઓ સ્વામીને કે ઊંઘી જાવ એટલે મારે પ્રશ્ન એક સોલ્વ થાય નિત્યાનંદ સ્વામીને ઊંઘાડી દીધા સુકાનંદ સ્વામીને મહારાજે સુકાનંદ સ્વામી બાજુ જોયું સ્વામી તો નિત્યાનંદ સ્વામી બોલ્યા તોય સ્વામીએ ધ્યાન નહોતું આપ્યું નિત્યાનંદ સ્વામી સામે મહારાજે શું જવાબ આપ્યો એ બાજુ પણ સ્વામીએ કાંઈ વિચાર્યું નતું સ્વામી તો બસ એમનો ખરડો આમ લઈને લખતા હતા બાર વાગ્યા એટલે દિવેલ પછી ખૂટવા આવ્યું એક વાગ્યો એટલે સ્વામી પાછા ઊભા થયા આવા દિવેલ ખૂટવાના પ્રસંગો સુકાનંદ સ્વામીના શાસ્ત્રોમાં ઘણા બધા છે અને દરેક વખતે મહારાજે એમને નખમાંથી તેજ કાઢીને દર્શન કરાવ્યા એવા પ્રસંગો ઘણા બધા છે તમને થશે કે હમણાં તો એ પ્રસંગ સાંભળ્યો ફરી આવ્યો આ ફરી કારણ કે એ રાત્રે પણ લખતા સ્વામી લખ્યા જ કરતા હવે રાત્રે લખે લાઇટની જરૂર ક્યારે પડે રાત્રે દીવામાં દિવેલ ખૂટે તો રાત્રે દીવો પ્રગટાવે ત્યારે જ ખૂટે એટલે ખૂટે જાય એટલે મહારાજ કે જવાની જરૂર નથી આપણી પાસે દિવેલ બહુ છે હું દિવેલ વિનાનો થોડો છું ફૂલ દિવેલ છે ધામનું દિવેલ કોઈ દી ખૂટે નહીં આપણે નથી કહેતા એમાં દિવેલ નથી આ તો મહારાજ છે સ્વામી ઊભા થઈને જાતા હતા મહારાજ કે સ્વામી ક્યાં જાઉં છો મહારાજ દિવેલ લેવા નથી જરૂર બેસો પ્રકાશની જરૂર છે ને ફરી મહારાજે આમ પ્રકાશનો પૂંજ છોડ્યો આખી અક્ષર ઓરડી તેજ તેજવાળી થઈ ગઈ સ્વામી આખી રાત લખ્યું સુકાનંદ સ્વામીએ પોતાની પોતે નોંધેલી વાત છે આ સુકાનંદ સ્વામીએ ઘણા બધાને આ વાતો કીધી છે સુકમુનિ આ પૃથ્વી ઉપર મહારાજ જ્યારે મનુષ્ય લીલાનો ત્યાગ કર્યો મહારાજે તિરોધાન લીલા કરી ત્યાર પછી પણ સુકમુનિ ઘણો સમય આ પૃથ્વી ઉપર રહ્યા છે એટલે સ્વામીએ ઘણા બધાને આ બધી વાતો ચરિત્રોની કીધેલી કે મેં મહારાજનો આવું આવો અનુભવ કર્યો છે એટલે સ્વામીએ કીધું કે તે જ મેં જોયું એનાથી મેં લખ્યું સત્સંગી જીવનના ખરડાઓ સ્વામીએ સુધાર્યા સવાર પડ્યું ચાર વાગ્યા એટલે મૂળજી બ્રહ્મચારી આવ્યા મહારાજને જગાડવા જેવા એ સેવકે પ્રવેશ કર્યો અને તે જ ઓરડા બંધ થઈ ગયું એ સુખ કે પછી મેં પાછો દીવો પ્રગટાવ્યો પછી દીવેલ ગોતવા નીકળવું પડ્યું ભગવાન ક્યારેક કોઈ ભક્તને અનુભૂતિ કરાવતા હોય ને અને ત્યારે જો કોઈ પ્રસંગોપાત એવો વ્યક્તિ ત્યાં આવી જાય કે જેને હજુ નથી આપવા જેવું તો મારા તરત ત્યાંથી જતા રહે અદ્રશ્ય થઈ જાય તરત જતા રહે એટલે પહેલાં જે હોય ને એને એમ થાય કે આ ક્યાં આ ટાઈમે આવ્યો ના આવ્યો હતો સારો એમ સુખમોનીને એમ થયું કે આ બ્રહ્મચારી અત્યારે ક્યાં જગાડવા આવ્યા ચાર વાગે પણ પછી તો દીવો પ્રગટાઈને સ્વામીએ લખ્યું સ્વામીએ લખ્યા સત્સંગીજીઓના ખરડાઓ સંશોધન કરી અને સવાર જ્યારે છ સાડા છ થયા ત્યારે મહારાજ લીમતરું નીચે બિરાજમાન હતા એ લાડુબાનો ઓરડો ને ઉત્તરાદા ઓરડા કહેવાયની વચ્ચે મહારાજ બેઠેલા હતા અને ત્યારે સુકાનંદ સ્વામી લાડુબાના ઓરડામાંથી પહેલાં આમ સીધો સોસરો રસ્તો હતો કે રસ્તાથી આમ નીકળાય ઓરડામાં રહીને નીકળ્યા અને મહારાજ આમાં બેઠેલા અને ખરડાઓના પહેલાં પહેલાં તો પુસ્તકો ખબર ને પેલી પોથી બાંધે ને એવા આજુ તમે વરતાલની અંદર પેલા પટારાઓ છે અને એ જૂના કપડાઓમાં બાંધેલા હોય એ માથા ઉપર મૂકી અને સ્વામી નીકળતા હતા ને મહારાજ બહુ રાજી થયા કેમ મહારાજ રાજી થયા જો એની પાછળનું કારણ મહારાજ રાજી શા માટે થયા જે સેવક ને ની આગે નથી કોઈ પ્રશ્ન પોતા પાસે જે સેવક ને ની આગે નથી કોઈ પ્રશ્ન પોતા પાસે સેવક પાનો તે સાચું ગણા ਸੇਵਕ ਪਾਣੂ ਤੇ ਸੱਚੂ ਗਣਾਇਆ ਸ੍ਰੱਤਾ ਸਤ ਸੰਗ ਮਾਵਖਣਾਇ ਸ੍ਰੱਤਾ ਸਤ ਸੰਗ ਮਾਵਖਣਾਇ ਸ੍ਰੱਤਾ ਸਤ ਸੰਗ ਮਾਵਖਣਾਇ ਸ੍ਰੱਤਾ ਸਤ ਸੰਗ ਮਾਵਖਣਾਇ મા દેખે છે મહારાજા તેની ઉપર રાજી અતિ રાજ શ્રદ્ધા જે મા દેખે છે મહારાજ તેની ઉપર રાજી અતિ માટે શ્રદ્ધા જી સેવા કરવા સદ માં સુકોની ને શ્રદ્ધા છે સારી સુકમોની ને શ્રદ્ધા છે સારી રાખે છે શ્રી હરિ તેમને હારી રાખે છે શ્રી હરિ તેમને હારી શ્રદ્ધા એવી તાતી રાખો શ્રદ્ધાથી ભરેલી જોરી રાખો શ્રદ્ધાથી ભરેલી જોરી રાખો શ્રદ્ધાથી ભરેલી જોરી જે સેવકને ને આગે નથી કોઈ પ્રશ્ન પોતા પાસે જે સેવક એવો હોય કે જેને પોતાના સ્વામીની પાસે ક્યારેય કોઈ પ્રકારનો પ્રશ્ન ના હોય એ સેવકને શ્રદ્ધાવાળો સેવક કહેવાય શ્રદ્ધા જેટલી ઓછી એટલા પ્રશ્નો જાજા શ્રદ્ધા જેટલી વધારે એટલા પ્રશ્નો ઓછા આજે ચોક્કસ કહેવું પડે કે આપણા લોયાધામની અંદર પુરુષો જેટલા શ્રદ્ધાવાળા છે એનાથી કરોડ ગણા શ્રદ્ધાવાળા લોયાધામ પરિવારના બહેનો છે તમારે તાળી પાડવી જોઈએ હરખી કેમ કારણ કે એને વહેલું રસોડું કરવા આવવાનું મેનું જે બનાવો એ કરવાનું બરાબર ક્યારેક કોઈ પ્રસંગો પણ હોય ઘરના ક્યારેક કોઈક લગ્ન પ્રસંગો હોય ક્યારેક કોઈક બીજા પ્રસંગો હોય એમાં પણ જવાનું હોય તોય પણ સંતો બનાવીને આપે કે આ વસ્તુઓ બનાવવાની છે હજુ આ જ દિવસ સુધી ક્યારેય પણ એ મેનું પાછું આવ્યું નથી કે આટલું નહીં થાય એ કેટલી મોટી શ્રદ્ધા કહેવાય બહુ મોટી શ્રદ્ધા કહેવાય જે કરતા આવ્યા હોય વર્ષોથી અને જેને કરેલું હોય જે ઘસાઈ ગયેલા હોય જેના શરીર બરાબર છે પણ આ ધામની અંદર તો ઝાઝા ભાગના એવા છે કે યુવાન હોય જોબો કરતા હોય ભણેલા ગણેલા હોય એને વાસણો સાફ કરવા એને આ કરવું હમણાં ખરેખર વાલા વખતે એક અનિલ જેઠ મલાની કરીને બહુ મોટા લોયર છે ઇમિગ્રેશન અહીંયા આગળ આવ્યા હતા મારા થોડા ક્વેશ્ચન હતા મળ્યો બેઠો ચાર કલાક રોકાયા અહીંયા આગળ રવિવાર આવ્યા હતા સત્સંગ કર્યો બધી વાતો સાંભળી કે આપણું આ સ્વામિયણ સંપ્રદાય શું છે પોતે સિંધી છે પણ સ્વામિયણ સંપ્રદાય શું છે અહીંયા આગળ સંતો શું ધર્મ પાળે છે શું નિયમ પાળે છે અહીં હરિભક્તો શું કરે છે એને સ્વામિયણ સંપ્રદાય વિશે ઘણું સાંભળ્યું હશે પણ જ્યારે એને એવો એવો એવું કહેવામાં આવ્યું કે અહીંયા આગળ તો બધું જ વોલ્યન્ટરી સેવા છે સમર્પણ છે આ સંપ્રદાયનો પાયો સમર્પણ ઉપર છે એને આશ્ચર્ય થયું કે આવું આ કળિયુગમાં હોવું અશક્ય છે મેં કીધું અહીં છે સ્વામિયણ ભગવાનને ત્યાં એવું છે દર સેટરડે થઈને મંદિર આવી જવું એ શ્રદ્ધાનું જ કામ છે ને કંઈ દર સેટરડે થોડું મંદિર અવાય દર સેટરડે મંદિર અવાય એક બે સેટરડે વાંધો નહીં ગો ગો એને આ સભાના દર્શન થાય તો એને કોક દિવસ આ જન્મે નહીં કોક જન્મે તો આવી સભામાં બે એટલે એને દર્શન થવા દેવા આમ જ બીજબળ થાય બીજબળ કેમ થાય આમ જ થાય ભગવાનના સાધુના આવી સભાના એને કોઈથી જોયે જ નહીં હોય જિંદગીમાં લાભ મળી ગયો મહેન્દ્રભાઈ આવી ગયા ખરા હા આજે કુનાલ મને કે નહીં અવાય પણ આવી ગયા અમારા કિરીટભાઈ આવ્યા વિરસદવાળા બોલો અહીં નજીક હતા કે આવી જઈએ આનંદ થયો સ્વામીની શ્રદ્ધા જોઈને મહારાજ બહુ રાજી થયા બહુ રાજી થયા હંમેશા શ્રદ્ધાવાળો વ્યક્તિ ભગવાન અને ભગવાનના મોટા પુરુષોને બહુ જલ્દી રાજી કરે છે કેટલો બુદ્ધિવાળો છે એના કરતાં કેટલી શ્રદ્ધાવાળો છે એ બહુ મહત્ત્વનું છે આપણી પાસે કેટલી બુદ્ધિ છે ને કેટલી આવડત છે એના કરતાં શ્રદ્ધા કેટલી છે અહીં આગળ કેટલાય યુવાનો એવા છે કે જેને ફક્ત સંતોન ફોન જ કરવાનો કે આવવાનું છે આઠ વાગે ઓર્ડર એને જેને પૂછવાનું નથી અવાશે કે નહીં અવાય એને ફક્ત એટલું જ કહેવાનું છે આઠ વાગે આવવાનું છે જમીન આવવાનું છે કે જમ્યા વિના એ પણ કહી દેવાનું બધું ઓર્ડરમાં પણ એમ જ કે જેમ કહો એમ એ શ્રદ્ધા છે ભલે ઓછી બુદ્ધિ છે કુનાલ ભગત તમે આવ્યા છો લો આનંદ થયો હા મને શ્રદ્ધાવાળા કહેવા આજે ક્યાં માસીન ઘેર ને ફોઈન ઘેર જવાના હતા કંઈક એમ મને કહેતા હતા કે સ્વામી નહીં અવાય પણ આવી ગયા એટલે હું રાજી હવે તમારા ટાઈમ થાય નીકળશો તોય વાંધો નથી અને અહીંયા જ માસી આવી ગયો તોય વાંધો નથી શ્રદ્ધા એ ભગવાનને ભગવાનના સાધન બહુ રાજી કરે છે કેટલા રૂપિયા છે કેટલી આપણી પાસે આવડત છે એના કરતાં શ્રદ્ધા પૂજ્ય વિવેક સ્વામી કંડારી ગુરુકુલમાં સ્ટેજ બનાવે સ્ટેજના બધા ઉત્સવમાં સ્ટેજ બધું સ્વામી બહુ સરસ છે એમની માસ્ટરી પહેલેથી એટલે સ્ટેજને બધું બનાવે એમાં દશાબ્દી મહોત્સવ અને ગુરુજી ગયા સ્ટેજ ઉપર બધું સરસ હતું મંડપની અંદર પણ બધું સરસ હતું બહુ સરસ વ્યવસ્થા કરેલી હતી પણ ગુરુજી ગયા અને વિવેક સ્વામીને અડધો પોણો કલાક સરસ મજાનું લેક્ચર આપ્યું એટલું બધું ગુરુજી વઢ્યા પછી વઢ્યા પછી અમે મંડપની બહાર નીકળ્યા એટલે મેં ગુરુજીને પૂછ્યું કે ગુરુજી એટલે ગુરુજીએ પછી મને રસ્તામાં શું કીધું ગુરુજીએ એવું કીધું કે કેટલું સરસ વિવેકે સ્ટેજ બનાવ્યું છે બધું કર્યું છે મેં કહું ગુરુજી સરસ જ હતું સરસ જ છે સરસ જ હતું તો પછી ગુરુજી કે તે એ જોયું કે મેં આટલું બધું કીધું પણ વિવેકના મોઢાની રેખા નથી ફરી કે મેં કીધું હા ગુરુજીએ મેં જોયું તો કે મારે હું મેં વિવેકને મેં એટલા માટે હું વઢ્યો કે મારે વિવેકને ખાલી આટલું જ કરે એવો નહીં હજુ આનાથી કરોડ ગણું સારું કરે એવો બનાવવાનો છે એટલે હું વઢ્યો પણ એના મોઢાની રેખા નથી ફરીને એટલે હું પાછો એને ફરી પણ વઢીશ હવે એક બાજુ ઉપર ત્યાંથી એ તો પ્રસંગ પત્યો ભાઈ રાત્રે હું વિવેક સ્વામીને ભેગો થયો એટલે મેં જાણી જોઈને વિવેક સ્વામીને મમરો મૂક્યો મેં કીધું વિવેક સ્વામી તમે કેટલું સરસ કર્યું પણ ગુરુજી મેં કીધું ખબર નહીં કેમ એમ કર્યું આવું શા માટે કર્યું તમે આટલું સરસ કર્યું પણ મૂક્યું ખબર નહીં ગુરુજી કેમ વધ્યા વિવેક સમય કે જો સ્વામી ગુરુજી જે કહેતા હશે જેમ કરતા હશે ને એમ મારા ને તમારા હારા માટે જ કરતા હશે આને શ્રદ્ધા કહેવાય આને શ્રદ્ધા કહેવાય નહીં તો એક તો એમ થાય કે કૂટાઈ મરું છું ખાવાના ટાઈમે પંક્તિમાંય નથી પહોંચતો હું જાઉં તો રોટલી સાકે પૂરા થઈ ગયા હોય અમારા સંતો તો હું આવે કંડારી ગુરુકુલ જોા સંતો હોય અને પાંચ ભગત લો પ્રસાદ લઈ લો આવે પચીસ સાધુ હોય તો ખબર આ સ્વામી બાકી છે કે નહીં હવે ઓલા સ્વામી દહ વાગે આવે તો મમરા આવે ભાગ એવું થાય આવું પાંચ છ રહેતો હોય તો વાંધો ના આવે પણ બહુ ઝાઝા હોય તો ના ખ્યાલ રે તો એવી દશાની અંદર રહીનું આટલી સેવા કરું અને તોય પાછું ઉપરથી જેને ટોર્ચરિંગ શબ્દ કહેવામાં આવે છે સુધરેલી ભાષામાં આપણે ના કહે મને બહુ ટોર્ચરિંગ ના કરતા પણ ભગવાન અને ભગવાનના મોટા સાધુના કેલ્ક્યુલેશનો બહુ જુદા હોય છે શ્રદ્ધા શ્રદ્ધા કેટલી છે બહુ મહત્ત્વનું છે જીવનમાં શ્રદ્ધા એક જ જો આવી જાય તો બધું પાસ થઈ જાય બધા પેપર લખાઈ જાય શ્રદ્ધા ઉપર બધા જ પેપર લખાઈ જાય અને શ્રદ્ધા વિહોનો હોય ને એની જોડે કામ કરવું ને લેવું બધું જ અઘરું હોય છે એમાં આપણે શ્રદ્ધા રાખવી પડે કામ લેવામાં એને નહીં જે કામ લેવાવાળો હોય ને એને શ્રદ્ધા રાખવી પડે કે આની જોડે કામ લેવાનું છે સારો ગરમ મગજનો છે તરત ફટકી જાય એવો છે આની જોડે કામ લીધા વિના તો આ લેવું નથી લેવું તો પડશે જ મહારાજે કીધું માની સેવક પાસે જ્યારે ચાકરી કરાવવાની આવે ત્યારે સ્વામીને એમ લાગે કે દુકાળની અંદર કોદરા ખાવા પડે શું કરું કોઈ નથી એટલે બાપ જળ આની જોડે માથું ગૂંટવાનું છે એમ ભગવાન અને સદગુરુને જ્યારે પોતાને શ્રદ્ધા રાખવી પડે આપણી જોડે કાર્ય કરાવવામાં ત્યારે સમજવાનું કે હું કાચો ઘડો છું અને ભગવાન અને મોટા પુરુષને આપણને જેમ મરોડો એમ મરોડી નાખે અને તોય પણ આપણે કાર્યમાંથી મંદ ના પડીએ ત્યારે સમજવાનું કે હવે હું બાજી જીતી ગયો શ્રદ્ધા જેમાં દેખે છે મહારાજ તેની ઉપર રાજી અતિરાજ તેની ઉપર ભગવાન બહુ રાજી થાય શ્રદ્ધાવાળાના વખાણ બહુ થાય આ સત્સંગમાં જે શ્રદ્ધાવાળો છે ને એના બહુ વખાણ થાય ખુલ્લા મોઢે વખાણ થાય એક તો આપણી અંદર શ્રદ્ધા હોય નહીં ને એવા શ્રદ્ધાવાળાના વખાણ થાય ને તો આપણને પચે નહીં ઉપાધિનો પાર છે કે અરે ભાઈ એમાં શ્રદ્ધા છે શ્રીજી મહારાજે વચનાવદમાં કીધું કે ભગવાનના સાધુ કોઈકના તો બહુ વખાણ કરે છે અમારા સંતોની સભામાં મહારાજે વાત કરી છે ને સાધુ માટે વાત કરી છે કે ઘણા મોટા સંતો ઘણા નાના સાધુના બહુ વખાણ કરે છે તો એમાં હું પક્ષપાત છે ના જેના વખાણ કરે છે એમાં શ્રીજી મહારાજ કે શ્રદ્ધા વધારે છે એને ભગવાનને રાજી કરવાનું તાન વધારે છે એ મથે છે એક રાત્રે આઠ વાગે પથારી લઈને ઊંઘી જઈશ અને એક બાર વાગ્યા સુધી સાફ સફાઈને બધું કરે છે શ્રદ્ધા કહેવાય ને એ શું કહેવાય શ્રદ્ધા અહીં આગળ આ હિટિંગ ચાલુ છે બંધ છે ગંદુ છે ગાર્બેજ નાખવાની છે આ બધી ચિંતા લો ભગતને ચિંતા એક દિવસ તમારી એઠી કોથળીઓ તમારી જમેલી એઠી ગાર્બેજ ની બેગો આ પેલી બાર ગાર્બેજ પડી છે ને મોટી એની પાછળ પડી હતી ઉત્સવ સમયો હતો અને સ્વયંસેવકોએ પાછળ મૂકી દીધી હશે કે ભાઈ આની અંદર પછી નાખી દઈશું એ રીતે પણ આપણી ત્યાં જ આમ ક્રોસની અંદર આપણી આજુબાજુમાં ભગવાને સેવકો બહુ મોટા ગોઠવેલા છે ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ડિપાર્ટમેન્ટ આપણાથી બહુ નજીક છે વોકિંગ ડિસ્ટન્સમાં એ લોકો એમની બારીઓમાં બેઠા બેઠા પણ આપણું સર્ચ કરી શકે આપણી સિક્યુરિટી રાખી શકે એવી વ્યવસ્થા ભગવાને કરી આપીશ એટલે એને બારીમાંથી જોયું કે આ ગાર્બેજની પાછળ આ લોકોનો પ્રસાદનું કંઈક પડ્યું છે એટલે એને સીધો ફોન કર્યો મામા ઉપર મા ઉપર ફોન મામાનો ફોન અહીં આવ્યો કે એમના કલાકમાં અડધો કલાકમાં કે છે કે આ કરો નહીં તો હું ટિકિટ આપવા આવીશ હવે મામા કે હું સ્ટોરે છું હું દોઢ કલાક થઈ આવતા અને હું નહીં પહોંચી શકું નજીકમાં કોઈ ના હોય વીકડેઝ હતો ચાલુ વરસાદ હતો ચાલુ વરસાદની અંદર ભગત ગયા એ બધી ગાર્બેજો એ અઠવાડો હતો એ લીધો અહીં આગળ કોથળીઓ કેટલીક પડી હતી એ લીધી અંદરથી આમ પડે અંદર એ દદડતું બધું મૂક્યું અને પછી ભગતે અડધો કલાક મૂકીને પછી સ્નાન કર્યું લો તમને કોઈને ખબર નથી આ શ્રદ્ધાવાળા કહેવાય આને શું કહેવાય શ્રદ્ધાવાળા કહેવાય એક વાર ગુરુજી સાથે હું જતો તો લોયા આ તમને સુખમોની કથા તો કહું પણ પ્રગટની થોડી સાંભળશો તો ખબર પડે કે આપણી વચ્ચે કોની વચ્ચે આપણે રહીએ જતા હતા લોયા એક છોકરો વિદ્યાર્થી ગુરુજીની ગાડીમાં વિદ્યાર્થી એક બે હોય જ સમજ્યા ને તો એક બે વિદ્યાર્થી અને છોકરા લગભગ ઉલટી કરે અમે લગભગ ક્યાંક એક ટ્રા એક રેલવે લાઈન છે ત્યાં પૂગ્યા વચ્ચે જ રસ્તામાં અને પેલા છોકરાએ ઉલટી કરી પાછળ બેઠેલો એમાં ગુરુજીએ જામફળ લે આપ્યા ખારસિંગ લઈ દીધી હવે ને ખારસિંગ અને આને ઉલટી થતી હોય અને આ પાછો બોલે નહીં કે મને ગુરુજી ઉલટી થાય છે હું નહીં ખાઉં ચાલશે ગુરુજીએ લઈ દીધું છોકરાને તો ખાવાનું તો મજા જ પડે જામ ને ખારસિંગ હવે કેટલા અંદર થોડીક ગાડી આગળ ગઈ ત્યાં આવ્યો બધો પ્રસાદ બાર ગુરુજી માંડ બચે આગળ બેઠા હતા તે પણ ગાડી આખી બગડી ગુરુજી કે સાઈડ પર લઈ લો સાઈડ પર લીધી રેલવે ટેક ની ઝાડ હજુ મને ખબર છે પછી ગુરુજી તો ઉતરી ગયા હેઠા હું હતો આરે હવે આપણી શ્રદ્ધા કેવી હું હેઠો ઉતરી ગયો હવે ગુરુજી હું રણછોડ ભગત ને એ છોકરા એટલે પછી ગુરુજી રણછોડ બને કે રણછોડ આ તાર જે કરવું એ કરીએ કે જા એટલે રણછોડ ભગત પછી આમ ચાલતા નીકળ્યા કે હવે પાણી ગોતવું પડે નળ ગોતવું પડે ત્યાં આગળ કોઈ ગેરેજ દેખાયું ગેરેજ હતું ગેરેજ ની અંદર ભગત ક્યાંક કે ભાઈ મારે અહીં નળ કે પાણી મળશે પેલો કે ભાઈ મળશે અને ડોલ કેવું કંઈક આપ્યું ભગત ગાડી ત્યાં લઈ ગયા છોકરાને લઈ ગયા ગાડી આખી ધોઈ ગાડી આખી થઈ ઊન ગુરુજી તો રોડ ઉપર આટા માર્યા આમથી આમ મેં ભગતને જોયા પણ મને એમ ના થયું કે હું સાફ કરવા જઉં ભેગો હું તો જોઈએ રાખ્યું પછી પેલો છોકરો જે હતો ને એ છોકરાને આમ કપડા બધા ઉલટીવાળા વાળા થઈ ગયેલા એ છોકરાની ઉલટી જે એના કપડા ઉપર ચોટેલી એ ભગતે એવી રીતે સાફ કરી કે જાણે ઠાકોરજીને નવડાવતા હોય ઠાકોરજીને સ્નાન કરાવે ને પારકો છોકરો બીજાનો છોકરો એ ભગતે એવું ના કીધું એ છોકરો બીજા એ છઠ્ઠા સાતમાનો છોકરો હતો પણ ભગતે એવું ના કીધું કે આ ડબલું લે અને તું ધોઈ નાખતા જાતે એની ઉલટી ભગતે એના કપડા ઉપરથી આખી આમ સાફ કરી અને કેવી રીતે સાફ કરે જેવી રીતે પોતાનું કપડું કોઈ સાફ કરતો હોય ને પોતાના શરીર ઉપર એવી રીતે સાફ કરી અને ગુરુજીએ જોયું ગુરુજીએ મને દૂરથી બતાવ્યું કે આ રણછોડ જો રાજીપો કહેવાય શ્રદ્ધા માઇકના આ ભૂંગળા ઉપર કોઈ દી ના બોલે પણ ભગવાનની ડાયરીમાં ને મોટા પુરુષની ડાયરીમાં કંઈક જુદા કેલ્ક્યુલેશન હોય છે આપણે જે પ્રમાણેનું કેલ્ક્યુલેશન આ જગતમાં જોતા હોય છે એવું કોઈ કેલ્ક્યુલેશન ભગવાનને મોટા પાસે નથી આ બહુ જ હૃદયમાં કોતરી રાખવું જેનાથી શ્રદ્ધા તરફ જ આપણી દ્રષ્ટિ રહે શ્રદ્ધાવાળા પાત્રોને હંમેશા ઓળખી રાખવા જોઈએ ઓળખી રાખવા જોઈએ જેનાથી આપણને એમ થાય કે આવી શ્રદ્ધા મારી અંદર આવે આવી શ્રદ્ધા મારી અંદર આવે આપણા અજીત ભગત એને છે ને હમણાં બે વર્ષ પહેલાં ગયા બે આગલા વર્ષના આગલા વર્ષમાં આવ્યા હતા ને ત્યારે શિકાગો સભા હતી ને શિકાગો હોલની અંદર સભા ને પછી હોલની બહાર જ એમને થોડી બધું વાવાઝોડું આવ્યું હતું સમજ્યા ને એમના તરફથી અને ભગતને બહાર વાવાઝોડું ને ભગત એ પછી વાવા વાવાઝોડા જેવા છે વૈરાગ્યનો વેગ આવે ઓલા બધા કે આમ તેમ ને આ પછી બોલા બોલીને બધું જે કંઈ થઈ ગયું થવાનું પણ પછી ગાડીમાં જેવા બેઠા ને એટલે સુરત સ્વાઈને બધા સંતો હતા એટલે પછી એ બધા બેઠા આ બાજુ ભગત મારી જોડે બેઠા એટલે મેં ગાડીની અંદર ભગતને પછી મેં વાવાઝોડું છોડ્યું મેં એવું તમને અક્કલ નથી બુદ્ધિ નથી વૈરાગ્યનો હું વેગ એટલો ફાટી જાય છે આમ તેમ કેટલા શબ્દો કીધા પણ એને એવું ના થયું કે મેં જે કાંઈ કર્યું તો મારા વૈરાગ્ય વૈરાગ્ય માટે કર્યું છે અને એને જે કર્યું એ ખરેખર નિષ્કુળાનંદ સ્વામી કે જે સંતોના વૈરાગ્યના પ્રસંગો છે એવો પ્રસંગ એને એ થયો હતો એને ખોટું નહોતું કર્યું એના ત્યાગના માર્ગ માટે એ જ બરાબર હતું છતાંય પણ એનાથી વિપરીત કીધું તોય પણ એને એવું ના થયું એ મુજે નહીં કે મેં તો આટલું ત્યાગ વૈરાગ્ય માટે સાધુ થવા માટે મોક્ષના માર્ગે ચાલવા માટે આ કર્યું અને આવું મને શા માટે કીધું શ્રદ્ધા કહેવાય એને એને શું કહેવાય શ્રદ્ધા શ્રદ્ધા જ્યારે ભગવાન અને ભગવાનના સાધુ આપણી અંદર જોવે છે ત્યારે રાજીપો માગવો નથી પડતો રાજીપો મળી જાય છે ઓટોમેટિક જ મળી જાય અહીં આગળ તમે જેટલાના દર્શન કરો છો ને એક એક સાધુ બધા શ્રદ્ધાવાળા છે કોક હશે મારા જેવો એની વચ્ચે રહ્યો પણ હું એટલું ખરો મારી અંદર ભલે શ્રદ્ધા ઓછી પણ હું શ્રદ્ધાવાળાને જોઉં ખરો માને એટલી શ્રદ્ધા ખરી કે હું શ્રદ્ધાવાળાને જોયા કરું કે આ કેટલી શ્રદ્ધાવાળા છે આજે શ્રીજી સ્વામી એની શ્રદ્ધા કેવડી છોકરો ટ્રેન કરે વગાડે ગાય કેસેટ બનાવે કથા કરે બધું કરે આ શ્રદ્ધા વિના ના થાય શ્રદ્ધા વિહોનું જીવન કરી જ ના શકે અહીં પૂજ્ય સુરત વલ્લભ સ્વામી હતા જે દિવસે બરાબર તે દિવસે કથા કરવાની વ્યવહાર હાચવાનો બાંધકામ હરિભગત કરવાનો ફોનનો જવાબ આપવાનો તમે કેમ નથી ભગતે વારે વારે પૂછવાનું એ શ્રદ્ધા વિના થાય અને આપણે તો લો લેયર થી દહ વાગ્યા ઊંઘી જાવ એલાર્મ મૂકી દો પાંચ નું શ્રદ્ધા જીવનમાં બહુ જગાડવા જેવી છે સુખ નું જીવન શ્રદ્ધાવાળું છે શ્રદ્ધાથી જે ભરચક હોય એ આધ્યાત્મિક માર્ગની અંદર હરેલો ભરેલો લાગે અને હળવો ફૂલ રહે શ્રદ્ધાવાળાને હંમેશા વજન ના લાગે શ્રદ્ધા વિનાનો હોય ને એને વજન લાગે મહારાજે વરતાલની અંદર જ્યારે બધાય પેલા ગાર માટીવાળા કપડાં થઈ ગયા ને મહારાજ કે મારે બધાને ભેટવું છે તે બેઠા હશે મારા જેવા બે ને એટલે મહારાજ ભેટે છે પણ કોને ભેટે છે તો કે ગાર માટીવાળા કપડાં હોય ને એને કારણ કે એને સેવા કરેલી છે ને પૂગી ગયા થોડો કાદવ લગાડીને લાઈનમાં ઉભા રહી ગયા મહારાજ કે ખોટા સિક્કાઓ બાજુ પર બે તમે કઈ હું કઈ થોડો આ કાદવને ભેટું છું હું કઈ તમે કા કાદવ વાળા થઈ જાઓ એટલે ભેટું છું તો શ્રદ્ધાને ભેટું છું આ શ્રદ્ધાવાળા છે મહારાજ શ્રદ્ધાવાળા પર બહુ રાજી થાય છે આજે લોયા ધામની અંદર ઓછા વધતા પ્રમાણમાં બધા શ્રદ્ધાવાળા છે એક સરખી શ્રદ્ધાવાળા બધા હશે એમ હું નહીં કહું ખાલી માર તમને શા માટે ફૂગામાં વાપર દેવી તમે શ્રદ્ધાવાળાના લેવલ હશે ચોક્કસ બધા પણ આમાંથી શ્રદ્ધાવાળાને ગોતો તમારાથી જેના શ્રદ્ધા વધારો એવા ભક્તોને ગોતો અમારામાં ના ગોતશો તમે અમારી શ્રદ્ધા જોશો ને તો તમને તાકાત કે બળ નહીં મળે કારણ કે તમારોને અમારો આશ્રમ જ જુદો છે અમારે અમારામાં શ્રદ્ધા ગોતવી પડે મેં કેમ તમારી શ્રદ્ધા તમારી જોઉં છું નથી જોતો એમ નહીં પણ તમારી વાત ના કરી મેં મારી વાત કરી કારણ કે હું કથા મારા માટે કરું તમારા માટે નથી કરતો તમે તો હું જે મારા માટે કરું છું એમાંથી લો છો હું મારા આત્મા માટે જ કથા કરું છું હું કેવળ જ્યારે પણ કથા કરું છું ત્યારે એ અનુસંધાને કરું છું કે હું મારા જ આત્માને સંભળાવું છું આ બધું તમે તો અંદરથી લો છો એટલે મેં તમને દ્રષ્ટાંત આપ્યા પણ હરિભક્તોમાં તમારે તમારા જે શ્રદ્ધા તમારી અંદર જેની શ્રદ્ધા વિશેષ હોય બહેનોને બહેનોમાં ભાઈઓને ભાઈઓમાં એ શ્રદ્ધાવાળાને જોવા જોઈએ અને જોઈ એના જેવી શ્રદ્ધા કેળવવી જોઈએ સુકમુનિમાં શ્રદ્ધા બહુ સારી હતી એટલે સુકાનંદ સ્વામી ભગવાનને વાલા બન્યા સ્વામી નીકળ્યા પહેલાં ખરડાઓ લઈને અને નીકળ્યા ને એટલે મહારાજ તો બહુ રાજી શ્રદ્ધા જેમાં દેખે છે મહારાજ તેની ઉપર રાગ બદલાઈ ગયા તમને થયું રાગ કેમ બદલ્યો પણ બદલાઈ ગયો મને નથી ખબર કેમ બદલાયો ઓલો રાગ મેં યાદ કરવા નિષ્કપટ થઈ જવું ને ભગવાનના ભગત પાસે હું કપટ રાખું તમને હાવ હાચું કહું તમને એમ લાગે કે સ્વામી સ્વામીએ રાગ બદલ્યો બદલ્યો નથી બદલાઈ ગયો કારણ કે હું છે ને હા હું તમને સાચું કહું ને કે ગાડું ભગવાનને ગુરુજી ઝાંકે મને એ રાગ જ યાદ નથી આવતો અત્યારે કે રાગ કેવો હતો એટલે મને એક બ્રિજેશ ભગતને કહું ઓલો રાગ હું ગાતો હતો એ ગાવતો પણ તોય ના કીધું મેં કીધું ક્યાં સભામાં લાદ લેવી મારી પોતાની એટલે ના કીધું પણ આ રાગ હલાવ્યો તો ભગવાને એ સેટ કરી દીધો ને કરી દે કારણ કે એ એનું કામ છે આપણું નથી જે કામ એને કરવાનું છે એને કરવા દેવાનું ભગવાનને મોટાનું કાર્ય છે બાકી મને એ રાગ અત્યારે સ્મૃતિ જ નથી આવતી હું સેટ કરવા ઘણો પ્રયત્ન કરું છું પણ નથી થતો અને નહીં થાય તો આપણે આ તો સેટ જ છે બ્રિજેશ ભગવાન ચિંતા નહીં અને કદાચ ના થયો તો હું ક્યાં સંગીત વિચારે શ્રીજી સ્વામી જેમ થયો છું થઈ જાય આજે સંસ્કૃત ભણેલો હોય કોઈ અને સંસ્કૃતનો શ્લોક બોલે ને ખોટું બોલે તો થાય ગુરુજી છે ને અહીં ઇંગ્લિશ બોલે ફ્લોરિડામાં પછી ગુરુજી આમ પેલા શબ્દો બોલે નેક્સ્ટ ટાઈમ ને આ ટાઈમ એટલે પછી મેં ગુરુજીને કહ્યું ગુરુજી આ તમે આમ એટલે હા જે ટાઈમે કહું ગુરુજી આ બોલો ને તો એનો અર્થ આવો થાય એટલે તમારે આ થોડું બે પાંચ ગોખી રાખવાનું કે આ બોલવું હોય ત્યારે ગુરુજી કે જો નહીશ કેમ બધા જાણે છે ગુરુજીને કેટલું ઇંગ્લિશ આવડે છે કે એટલે હું નેક્સ્ટ ટાઈમ કહું ને તો એને ખબર પડી જ જાય કે ગુરુજી પાસ્ટ ટાઈમની વાત કરે છે એ સામેવાળા મને જાણે છે એટલે માને એની ચિંતા નથી કે નેક્સ્ટ ટાઈમ કે પાસ્ટ ટાઈમ એ બધું તમારા લોકોને સાચવવાનું કે મોટા પુરુષોના ઘણા પ્રસંગો બહુ મજાના હોય એને યાદ પણ રાખવા જોઈએ એને વાગોળવા પણ જોઈએ એમાંથી આનંદ પણ બહુ મળે એટલે તમને પણ જ્યારે ગુરુજીના કોઈ પ્રસંગો બન્યા હોય કોઈ વાતો હોય ને એને તારીખ સમય સાથે લખી રાખવી જોઈએ કે આ તારીખે આ વારે મારી સાથે આવો પ્રસંગ બન્યો ગુરુજીએ મને આવું કીધું અને એને નોંધી રાખવું જોઈએ અને જેમ વચનામૃત વાંચો છો એમ દસ પંદર દિવસે એ પ્રસંગોને વાંચવા જોઈએ જેનાથી પ્રગટ જે હોય ને એનાથી બળ બહુ મળે તાકાત બહુ મળે આ બધું અનુભવાત્મક તમે અનુભવશો એમ તમને ખ્યાલ આવશે કરશો તો આ તો દવા છે સ્ટોર દવા લો તો જ ખબર પડે કે આની શું અસર છે શ્રદ્ધા જેમાં ભગવાન જોય બહુ રાજી મહારાજે સુકાનંદ સ્વામીને બોલાવ્યા સ્વામી અમારી પાસે આવો શું છે આ સ્વામી કે મહારાજ આ સત્સંગ જીવના ખરડાઓ રાત્રે લખતો હતો નહીં સ્વામી બેસો અમારે પાસે મારા થાળ જમતા હતા હજુ લાડુબાની જેવું બાદ થાળ લાવ્યા જ હતા હજુ મૂક્યો તો મહારાજ કે સ્વામી થાળ જમશો થાળ જમશો અમારા હાથે સ્વામી કે મહારાજ થાળ હા કે લાડુબાન જીવબાન ખબર પડી ગઈ કે આ થાળ સરસ બનાવ્યો છે મહારાજ માટે અને મહારાજનો તો સ્વભાવ રાજી થાય એટલે થાળ આપી દે આખો થાળ જો સ્વામીને આપી દેશે તો અમારી મહેનતનું શું સ્વામી આપે એનો વાંધો નહીં પણ થોડો નહીં આ તો આખો આપશે કારણ કે જમતા પહેલા સ્વામી આવી ગયા છે આવે શું એટલે લાડુબા એવું બોલ્યા કે મહારાજ સ્વામી હજુ નાયા નથી હજુ પૂજા બાકી છે એટલે સ્વામી કે મહારાજ આ મારે હજુ નાવાનું બાકી છે વાર નાયા વિના ખાધું તું સ્વામી કે મારા તમે કોત મન કઈ વાંધો નથી લાડુ બાકે કે પણ મહારાજ કંઈ સ્વામી સાધો સાધુ છે એમને નાયા વિના ખવાતું હશે નાયા વિના ન ખવાય મહારાજ કે તે સ્વામીને પછી લાગ્યું કે આ લાડુબા ખોટી વચ્ચે ઈર્ષા કરતા લાગે કોઈ દે અને કોઈ લે એમાં એમને શું પ્રોબ્લેમ છે એટલે સ્વામી કે મહારાજ જો તમે પ્રસાદ આપતા હો તો મને કઈ વાંધો નથી હું જમી લઈશ મહારાજે આખો થાળ દઈ દીધો સ્વામીને સ્વામી કે મહારાજ કે સ્વામી હજુ કાંઈ જોઈએ છે લાડુબા કે આ મહારાજી ખરા છે અમે તો આટલા વર્ષથી થાળ કરી અને બધું કરી અમને કોઈ દી પૂછ્યું નહીં કાઈ જોઈએ છે અને સુકાનંદ સ્વામી એક રાત જાગ્યા એની અંદર તો કંઈ જોયે છે લાડુ કે મહારાજ એવું તો સ્વામીએ શું કામ કર્યું તો હજુ જોઈએ જ પૂછો છો મહારાજ કે અમારા સુખ તો બહુ શ્રદ્ધાવાળા આખી રાત શ્રીમદ સત્સંગીજીવનના ખરડા લખ્યા અને સ્વામી તો આવું એક વખત નહીં અનેકા અનેક રાત જાગતા હોય છે અનેકા અનેક રાત અમારા આવા પત્રો લખતા હોય છે કેટલી વાર અમે પાના ફાડી નાખીએ તોય સ્વામી તો કોઈથી મૂંઝાતા નથી શ્રદ્ધાવાળો એ જ કહેવાય કે જે કાર્ય કરે અને એના કાર્યને બિરદાવવામાં ન આવે અથવા એના કાર્યને ગમે તે રીતે જાણે બગાડી નાખ્યું એવું કરવામાં આવે છતાંય પણ એના કાર્યમાંથી શ્રદ્ધા વિહોણો ના થાય આપણે તો લો ત્યારે આજથી કરે તે બીજો જાઓ કરજો કરી લો તમે મારાથી ભૂલ થાય તમે કરી લો કરજો આવે બોલાવજો આ શ્રદ્ધા નથી આવા સ્વભાવ હોય કડક લાકડા જેવા કારણ કે શ્રદ્ધા નથી ને એટલે શ્રદ્ધા છે ને સ્મૂથ કરે માણસને કેવું કરે સ્મૂથ અને ભગવાનને સ્મૂથ ગમે છે કારણ કે ભગવાન સ્મૂથ છે ભગવાન કડક લાકડા જેવા નથી સ્મૂથ છે હંમેશા જે જેવો હોય ને એને એવો ગમે ભગવાન બહુ સ્મૂથ છે એટલે ભગવાનને સ્મૂથ વ્યક્તિ જ ગમે છે અને સ્મૂથ તો જ થવાય કે શ્રદ્ધા જાજી હોય તો સમજ્યા ને પણ થોડુંક કંઈ કીધું ને બગડી ગયું તો જય સ્વામિનારાયણ પછી એને રાજી પાની આશા ના રખાય મહારાજ કે સ્વામી સ્વામીએ તો અમારી માટે કે આ ખરડાઓ લખ્યા ને એટલે બહુ રાજી એટલે પછી મહારાજ કે સ્વામી તમારી પાસે કાતર ખરી લાડુ બા કે કાતર કેમ મહારાજ પૂછે છે હા મહારાજ કાતર તો હોય જ ને આ કાગળ કાપવા માટે કાઢો કે કાતર કાતર કાઢી મહારાજ કે લો સ્વામી અમારી શીખા કાપી લો અમારી ચોટલી કાપી લો પ્રસાદીની લાડુ કે મહારાજ મુંડિયા ના થવાય કે સન્યાસી ના તો તમારી ચોટી લઈ લે તો તમે મુંડિયાથી જાઓ મુંડિયા ના થવાય મહારાજ આપણે શીખા રાખવી પડે ત્યારે મહારાજ કે સન્યાસી અત્યારે અમારા અમે સંન્યાસીની દીક્ષાઓ આપી સન્યાસી કર્યા હતા મહારાજે વચ્ચે તો મહારાજ કે અમર થવાનું બાકી રહી ગયું તું લો સ્વામી તમે કાપી લો તમે ના સાંભળશો કાપી લો કે શીખા અને સ્વામીએ કાપી લીધી ચોટલી પોતાની ચોટલી કોને કાપવા દે મહારાજ વિચારો હામેથી કે મારી ચોટલી કાપી લો આ શ્રદ્ધાથી થાય છે આ કાર્ય સાનાથી થાય છે શ્રદ્ધાથી માટે માટે શ્રદ્ધા જગાડો જીવનમાં લાગો સેવા કરવા સત્સંગમાં શ્રદ્ધા જગાડી દો અને સેવા કરવા માટે સત્સંગની અંદર લાગી જાઓ એમ સ્વામીના જીવનમાંથી આપણે શીખવાનું છે સુખ મુનિને શ્રદ્ધા છે સારી રાખે છે શ્રીહરી તેમને હારી એટલે ભગવાન એમને હારેને હારે જ રાખે છે બધી જગ્યાએ શ્રદ્ધા બહુ છે એટલે સ્વામી પાસે એક વખત આગળ એક ઘટના છે કે સ્વામીને એક વખત મહારાજે બુરાનપુરની અંદર બુરાનપુરનો આ પ્રસંગ છે બુરાનપુરની અંદર સિંધી રાજાનું રાજ્ય હતું અને ત્યાં આગળ પચાસ સંન્યાસીઓ એ બુરાનપુરમાં રહેવા આવેલા પચાસ સંન્યાસીઓ એ સિંધી રાજાએ એમને ત્યાં માતાજીનું એક મંદિર હતું બુરાનપુર એ માતાજીના મંદિરમાં નદીના કાંઠે ઉતારો આપ્યો એ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો એની અંદર આ પચાસ સન્યાસી રહે વાત બહુ લાંબી છે હું ટૂંકમાં કરું છું અને પછી એ સંન્યાસીઓ ત્યાં રહે એની અંદર ગામની અંદર મરકીનો રોગ આવ્યો વરસાદ પડે નહીં એટલે સિંધી રાજાએ પેલા સંન્યાસીઓને પૂછ્યું કે મારા રાજ્યમાં તમને લોકોને મેં આશરો આપ્યો અને આ મરકીનો રોગ આવ્યો અને વરસાદ પડતો બંધ થયો એટલે તમે લોકો પાપી લાગો છો બધા ઓલા સંન્યાસીઓ કે અમારું પાપ નહીં પાપ તો સ્વામિનાયણના સાધુનું છે કે તમારા ગામમાં આ સ્વામિનારાયણના સાધુ તમારા રાજ્યમાં હોવા જ જોઈએ તો જ આવું થાય કારણ કે એ સંન્યાસીઓને ખબર હતી કે સ્વામિનારાયણના સાધુ જે દિવસે અહીં હતા જ સત્સંગી અને પાછા આવશે સ્વામિનારાયણના સાધુનું વર્તન અને આપણું વર્તન એ બે જ્યારે રાજા જોશે આ કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે રે એ તો એની બોલી થકી રે કાગડો ને કોયલ બે એક જ દેખાતા હોય પણ બોલે ને કાગડો શું કરે અને કોયલ સાંભળો ગમે એનો ટવકો આ બગલો ને રૂપે એક છે રે એ તો એના બગલો હંસલોય પણ હંસ તો જ ચાંચ નમાવશે કે નીચે મોતી મળશે અને બગલો ચાંચમાં માછલું પકડશે અને હંસ ચાંચમાં મોતી પકડશે એમ સાચો સાધુ અને ખોટો સાધુ ખોટો હોય ત્યાં સાચો આવે એટલે તરત પરિચય થઈ જાય કે આ સાધુ આવો છે સન્યાસીઓ ખોટા છે એને બીક છે સૌમિર્ણ સાધુ જો બુરાણપુરમાં ફરી આવશે ગુણાદિતતાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી બુરાનપુર બાજુ બહુ ફરતા એ સાધુ જો પાછા આવશે તો આપણી દુકાન બંધ થઈ જશે ખોટાને હંમેશા બીક હોય સાચાને કોઈ દી બીક જ ના હોય કારણ કે હાચાને એવું જોઈએ કે મારી પાસે હાચો માલ છે હાચો ગ્રાહક હશે તો આવશે એને એવું ના હોય કે મારી દુકાન બંધ થઈ જશે અને ખોટાને હંમેશા ભય હોય કે મારી દુકાનનો શું એટલે આ લોકોને એમ હતું કે સોમેળને સાધુ આવશે તો પ્રોબ્લેમ થશે સિંધી રાજાને ચડાવ્યા કે આ ગામમાં પ્રોબ્લેમ એટલે આવે છે કે સોમેળને સાધુ અહીં રહે છે તપાસ કરાવી કે ભાઈ બુરાનપુરમાં સોમેરના સાધુ છે તો કંઈ નથી પણ સોમેરના સત્સંગી છે સ્વામીના સત્સંગી કોણ છે તો કે શિવા શાહ છે જીવાસા છે આ બધા સ્વામીના સત્સંગી આગેવાન ભક્તો છે રાજા કે બધાને બોલાવો બધાને બોલાવ્યા સિંધી રાજા કે જો સાંભળી લો સ્વામિનારાયણનો ધર્મ મારે બુરાનપુરમાંથી કાઢવાનો છે તમારા તીલા ટપકા કાઢો તમારી કંઠીઓ કાઢો તમારા ઘરમાંથી સ્વામી મૂર્તિ કાઢો સ્વામી ધૂન બુરાનપુરમાં થવી ના જોઈએ સમજ્યા જો તમે આમ નહીં કરો તો તમને જેલમાં નાખવામાં આવશે તમારા નાક કાન કાપવામાં આવશે જીવાસા શિવાશા આ મોટા મોટા શેઠિયાઓ એને કહેવામાં આવ્યું કાલ સુધી વિચારીને જવાબ આપજો આ લોકો ગયા સત્સંગીઓ ભેગા થયા સત્સંગી ભેગા થઈ અને આ બાજુ ઉપર વિચાર કરે કે આપણે વર્ષોથી મહારાજને ભજીએ છે આવા પવિત્ર આપણને સંતો મળ્યા આ નાક કાન કાપવાનું કહે છે નાતબારા રાખવાનું કહે છે ને જેલમાં નાખવાનું કહે છે સોડીની સજા આપશે કદાચ આપણને મારી નાખશે જન્મો જન્મ ધર્યા પણ આપણને મહારાજને આવા સાધુ ક્યાં મળ્યા આવું વિચાર્યું પતિ પત્ની છોકરા નાની દીકરીઓ નાના દીકરાઓ બધા એગ્રી થયા કે ગમે એવું થાય આપણે સ્વામિનારાયણનો ધર્મ ના છોડો આની ઉપર ભગવાન રાજી થાય આની ઉપર રાજી થાય આપણને તિલક ચાંદલો કરતાં શરમ આવે આપણને તિલક ચાંદલો કરતાં શરમ આવે આપણને કોઈ જગ્યાએ ગયા હોય તો મોહબતની અંદર આવું ખાઈ લેવું હવે ખાવું પડશે શું કરે નહીં તો પછી પાછી એ ડિસ્ટર્બ થાય એવી શરમ આવે ઘણા ચા કોફી ના પીતા હોય તો કોઈ જગ્યાએ ગયા તો કે હવે આપણે ના પીએ તો એને પાછું દૂધ ગોતવું પડે ને ફરી દૂધ બનાવવું પડે આપણા માટે સ્પેશિયલ એટલે ભાઈ ચા કોફી પી લઈએ આ બધું જ આપણને એટલે નડે છે કે આપણને આપણને મળેલા મહારાજ અને મળેલા સાધુનો કેફ નથી જેથી કેફ અને પાવર આપણને મળેલા મહારાજ અને સાધુનો આવશે તેથી આપણને કહેવું નહીં પડે કે આ થાય ના ના થાય એકવાર ભગવાનને સાધુએ કીધું આ ના થાય એટલે નાશ થાય કારણ કે મને મહારાજને આવા સાધુએ કીધું જીવાશાહ એ લોકોએ નક્કી કર્યું એક નાનામાં નાનો છોકરો પણ એને પણ નક્કી કર્યું કે આપણે નહીં તિલક ચાંદલો કાઢવાનો અને કંઠી નહીં કાઢવાની શું પાપ કર્યું છે આપણે શું પાપ કર્યું શા માટે કાઢવાનું અને એને ના કાઢ્યું બીજે દિવસ રાજાને જઈને કીધું અમે નહીં કાઢીએ રાજાએ કેદખાનામાં નાખ્યા આના નાક કાન કાલે જાહેરમાં કપાવવા જોઈએ એટલે સ્વામીનો ધર્મ કોઈ બુરાનપુરમાં પાડે નહીં તમામ સત્સંગોના નાક કાન જાહેરમાં કાપી નાખો સ્ત્રી પુરુષ છોકરા બધાના અને બધાયને હદબાર કરી દો આનાથી મોટો આપતકાળ કોઈ હોય આ પૂર્વેના ભક્તોના પેપર લો આપણા પેપર આવા ખરા તોય આપણાથી તિલક ચાંદલો નથી થતો આપણને તો પૂછી પૂછીને શું પૂછે મને કહો જોબ પર તમે જાઓ શું પૂછે તમને શું પૂછે એટલું પૂછે કે આ શું છે તમે એવું કહો કે અમારા રિલિજિયનનું ચિહ્ન છે જે કંઈ સમજાવ હોય બરાબર એક દિવસ પૂછે બે દિવસ પૂછે ત્રણ દિવસ પૂછે કેટલા દિવસ પૂછે કુંજેશ વખત કેટલા દિવસ પૂછે ત્રણસો ને પાસઠથી પૂછે કોઈ કોઈ ના પૂછે આપણને શ્રીજી મહારાજનું જેવું છે એવું મહાત્મ્ય નથી સમજાતું નહીં તો કપાળ તિલક ચાંદલા વિનાનું તો આપણને આમ શરમ આવે ખારું તિલક ચાંદલા વિનાનું મારું કપાળ કેવી રીતે હાલે હું તો આ બ્રિજેશ વખત ટીબકડી કરે છે તેને કેટલા મહિનાથી વઢું છું એટલે મેં કહું આ ટીબકડી કાઢ ભાઈ તારી મોટો કરો ચાંદલો આવે એમ કહું છું બોલો તિલક ચાંદલો એ તો આપણી નિશાની છે આપણે આમ તિલક ચાંદલો કરીને ભબકાદાર નીકળે ભગવાન સ્વામીના ભગત છીએ અરે ભલે થોડા કાચા રહ્યા કાલ પાકા થશું ઘણા એવા સ્વામી હું કાચો અરે કાચા તે પાકા થશું આજ નહીં ને કાલ થશું પણ કર્યો હશે તો થશું કર્યો હશે તો કોક ટોકશે તિલું છે ને આ શું કરે છે કર્યું હશે તો કોક ટોકશે પણ કર્યું જ નહીં હોય તો આ મેં ભગવું કપડું પહેર્યું છે તો કોઈ મન જાને કે અરે સ્વામી સાધુ થયા શું કરો છે હવે હું આ પહેરું જ નહીં આ મામા પાંચ વર્ષ પહેલાં સ્કીમ લઈને આવ્યા હતા એક મારી ભાઈ મને કે સ્વામી આ ઠંડીમાં તમે બધું હોય કે નવું મને કે આ બધું મને કે બહુ દયા આવે તમે સંતો ઠંડી પેન્ટ હોય અને જાકીટ હોય ભગવું તો હાલે કે ના હાલે મેં કીધું ના ચાલે બાપા મને કે પણ આટલી ઠંડી હોય તો આટલું બધું સ્વામી એટલું તો થોડું તમારે દેશ આ દેશ પ્રમાણે રહેવું પડે કે હારૂમાં મામા તમારી સલાહ ના માની બાકી ગુરુજી મને ગોતત કે ક્યાં ગયો આ કહેવાનો અર્થ એ છે કે આવે આ ભગવું કપડું આવે અમે આ દાઢી અહીં કીધું ધારનું પાડનું ને દાઢી વધી ગયું હોય ને પેલો રૂમાલ મૂકીએ એના ભગવું પહેરી નીકળે ને એરપોર્ટ ઉપર તો અમને સૌથી પહેલાં અમને ચેક કરે આ લોકોને લાગે કે આ જ કોક આગું પાછું કરવાવાળા છે તો શું આ બધું આપણે બધા ચિહ્નો છોડી દેવા જગતને રાજી કરવા માટે જગતને રાજી કરવા માટે સહજાનંદનો કુરાજીપો લેવાનો આપણે કહીએ કે ના પણ હું બીજું બધું જ કરું મારા તો રાજી જોઈએ ને મારા જ રાજી હોય પણ હન્ડ્રેડ પર્સન્ટ ના હોય રાજી ચોક્કસ હોય હંડ્રેડ પર્સન્ટ ના હોય હન્ડ્રેડ પર્સન્ટ રાજી ત્યારે જ હોય કે એની જેવી આજ્ઞાઓ છે એવું સંપૂર્ણ આપણે કરીએ તો જ રાજી હોય એટલે તિલક ચાંદલો બધું કરો કંઠી રાખો અને બધું જ કરો અને કોઈ પૂછે તેને એક વખત નહીં એક હજાર વખત સ્વામિયણ સમજાવો કે સ્વામી આવા છે આપણી જીભ પાવન થશે મેં તમને કીધું કે કથા હું મારા માટે કરું છું તમારા માટે નહીં એવી રીતે એક હજાર વખત આપણે બીજાને સમજાવીએ એક હજાર વખત સ્વામિયણનું નામ આપણને જ પાકું થાય આપણને જ પાકું થાય કોઈને કહીશું તો તમારા વાઇફને લઈને તમે પાર્ટીમાં ગયા હો કોઈક જગ્યાએ હવે કોઈને ખબર ન હોય કે આના લગ્ન થઈ ગયા છે

કોણ છે મારી વાઇફ છે મારી વાઇફ છે હવે એક વખત તમને પૂછ્યું બીજા સેટરડે ફરી કોક પાર્ટી કોઈ વાઇફ છે તો તમે પચીસ વીકેન્ડ જાય પછી એને નાખી દો ખારું આને ક્યાં વાઈફ દી વાઈફમાં નહીં હસબન્ડ માં નહીં એમાં કેવા કોઈ દી કંટાળો નથી આવતો એક હજાર વખત પરિચય આપતા થાક ને કોઈ ના પૂછ્યું હોય પાછા આપણે ઓળખો છે એમને એટલે ભાઈ કોને પૂછ્યું તને એમાં પરિચય આપતા આપણને થાક નહીં કોઈ જાતનો ભય નહીં કોઈ જાતની શરમ નહીં લખન તો કોઈને કહેવાય ના હોય તો ઓળખાણ આપીએ અને આ ઓળખાણમાં શરમ કેવી લોયાધામ પરિવારના ભક્તોની અંદર એટલી ખુમારી હોવી જોઈએ તિલક ચાંદલા હોય આજે મને કહેતા આનંદ થાય વેદાંત ભગત તિલક ચાંદલો કરો છો સ્કૂલે વાહ તાળી પાડો આવવાની હા તો હું મને એટલે હું તો પહેલાં પૂછી લઉં એક તો હું બોલીશ દેખાતો નથી એવો પાર્થ ભગત કરે છે ધીમનભાઈ પાર્થ આવા જુવાન છોકરાઓ તિલક ચાંદલો કરીને જાય છે આનંદ થાય આ શ્રદ્ધા છે શું છે શ્રદ્ધા છે એ છોકરાને એની એજની અંદર કેટલા પ્રશ્નો પૂછતા હશે નહીં પૂછતા હોય એ તો હજુ ઊગતો છોકરો છે અહીં બોન થયેલા છોકરાઓ છે તો એને કેટલા પ્રશ્નો પૂછતા હશે પણ સ્વામિનારાયણ માટે હું જવાબ ના આપી શકું કોઈને કે મારા મહારાજ આવા છે એ તો ધિકાર કહેવાય આપણે તિલક ચાંદલાની શરમ લોયાધામ પરિવારના ભક્તને જેને આવતી હોય ને એ અમારા માટે શરમજનક છે અમારા માટે શરમજનક છે એ વાત અમને એમ થાય કે આરું આ કેવું કહેવાય આટલી બધી કથાઓ સાંભળી આટલી બધી વાતો થઈ આટલી બધી ખુમારીની વાતો ગુરુજીએ કરીને હજુ તિલક ચાંદલામ શરમ આવે એમ થાય બોલો એટલે બધા ઉંમરવાળા બાપાઓ તો આવે તમે નિવૃત્ત થઈ ગયેલા તો કરો જ બધા પણ જુવાની બધા કરો જુવાન કરશો તો બહુ રાજી એટલું જ હોવું જોઈએ ખુમારી સર્વોપરી ભગવાન સ્વામીને મળ્યા ધર્મેન્દ્રભાઈ આપણે ક્યાં જોબ કરવા જવી છે ખેંચી દેવું તિલું હા ચિંતા જ ના કરવી ત્યારે આપણે ક્યાં જોબ કરે જોબ કરવા જવું હોય તોય શું જોબ પરથી કોઈ કાઢી મૂકશે ને તમને તિલક ચાલલા માટે જોબ પરથી કાઢી મૂકશે ને તો હું મહારાજને પ્રાર્થના કરું ગુરુજીને પ્રાર્થના કરું કે એનાથી હારા પગારવાળી જોબ તમને મહારાજને ગુરુજી આપશે લો તમને સાધુમાં વિશ્વાસ હોય તો કરજો તમારી જોબ પર તમને બીક લાગતી હોય કરજો કરવાનું મારે નથી એ તો મહારાજને મોટાને કરવાનું છે એ એનું કીધેલું છે એના બળે કહેવાનું છે આપણા બળે નહીં એ એને જ કરવાનું છે એના માટે આજ સુધી હરીને ભજતા કોઈની લાજ ગઈ જાણ્યું નથી કોની ગઈ લાજ આ જુદી કોઈ ભગવાન બધા કોઈની લાજ ગઈ છે કોઈની નથી કે લાજ વધે કોઈ દી કોઈની ગઈ નથી માટે ખુમારી રાખો તાકાતવાળા થાવ બળિયા થાવ ટીબીવાળાના રહેશો ટીબીના દર્દીના રહેશો આમ હું થાય કે એમ એવું હોતું હશે ભગવાન સોમ્યનો ભગત ખુમારીવાળો હોય ભલેને ઢીલો હોય પણ તાકાતવાળો હોય કાંઈ જેવો તેવો ના હોય એનો સાધુ હોય તો એવો હોય ને ભગત હોય તો એવો હોય આ તો ભાઈ મારે વાત નીકળી ગયા વનાસાને જીવાસન મેં કાંઈ નક્કી નહોતું કર્યું તમને કહીશ પણ કહેવાય ગયું જીવાસા અને આ શિવાશા આ લોકોએ નક્કી કર્યું અમારા નાક કાન કાપો વાંધો નથી જેલમાં નાખી દીધા રાજા વાજાને વાંદરા જેલમાં નાખ્યા ને ત્યાં ભક્તો જેલમાં ગયા ને એટલે નાના છોકરાઓ બધા હતા એ બધાને આમ થોડી મૂજવન થઈ એટલે ભક્તો બધા કે જો દીકરાઓ જો દીકરીઓ મહારાજની જે ઈચ્છા થશે એ થશે તમે ચિંતા ના કરશો નાના છોકરાને કેમ સમજાવવા સમજણ મોટા પાસે હોય પણ નાના છોકરાઓને આ મા બાપ સમજાવે કે એ દીકરા દીકરીઓ તમે અમારે ત્યાં આવ્યા છો પણ તમે કોઈ જગ્યાએથી આવેલા છો તમારા પૂર્વે આત્માઓ હતા અમે પણ આત્માઓ છીએ મહારાજે આપણને ભેગા કર્યા છે ને મહારાજ માટે આપણે નાક કાન કપાવવા પડીએ તો આપણા મોટા ભાગ્ય કહેવાય આવું કીધું મહારાજને અક્ષરોડીને ચિંતા થઈ મહારાજ અડધી રાત્રે બેઠા ત્યાં શોકમુની કે સુકમુની જાગો ઇમરજન્સી કોલ શોકમુની જાગ્યા સુકાનંદ કે પત્ર લખો હું કહું એવો પત્ર લખ્યો અને હવે પત્ર ઠેક ગઢપુરથી પહોંચાડવાનો છે બુરાનપુર મયારામ ભટ્ટને મહારાજ કે ગોવિંદરામ ભટ્ટ છે એક એક હરિભગત મહારાજના ભટ્ટજી બહુ સારા વૃદ્ધ ડોસા ધ્યાનવાળા મહારાજની મૂર્તિનું ધ્યાન કર્યા કરે મહારાજ કે એને બોલાવો મહારાજ એને બોલાવ્યા મહારાજ કે ગોવિંદરામ આ પત્ર છે લઈને જવાનું છે અને બુરાનપુરના હરિભક્તોને જેલમાં છે ત્યાં પત્ર આપવાનો છે વાંધો નહીં મહારાજ એને એવું ના પૂછ્યું કેવી રીતે જવાનું કેવી રીતે આપવાનું અને મહારાજ કે આજે જ આપવાનો છે રાત્રે પહોંચી જવો જોઈએ બુરાનપુર ક્યાં ગટપુર ક્યાં જતાં જ અઠવાડિયું થાય પણ આ ગોવિંદરામ ભટ્ટ ધ્યાન નિષ્ઠ ભગત મહારાજને કે મહારાજ પૂજા લઈને જાઓ મહારાજ કે પૂજા હું લઈ જવાની કાલ સવાર તો પાછા આવશો તમે આ કે આ મહારાજ તમે જેમ કહો એમ આને શ્રદ્ધાવાળો કહેવાય વાંધો નહીં મહારાજ તમે જેમ કહો એમ નીકળ્યા વરસાદ ચાલુ છે પત્ર લઈને નીકળ્યા તો ખરા ભટ્ટ પણ હામે ગયા અને હામે ત્યાં નીલકંઠ મહાદેવ ઘટપુરના ગેલા કાંઠાને હામે ત્યાં જઈને હુઈ ગયા થોડી વાર કે વરસાદ પડે છે બેઠા ઊંઘે ચડી ગયા જે ઊંઘમાં ચડ્યા તે થોડી વાર રહીને જાગ્યા આ રાતના એક વાગ્યો તો તે બુરાનપુરમાં મહારાજે મૂકી દીધા જાગીને આંખ ખોલીને જોવે હારો ક્યાં આવી ગયો કોઈને પૂછ્યું ભાઈ ક્યુ બુરાનપુર હવે અહીં તો મરકીનો રોગ થયેલો લાગઠ લોકો બુરાનપુરની અંદર રોડ ઉપર મરેલા પડેલા મરકીના રોગથી એ મરકીનો રોગ એટલે પ્લેગનો રોગ એવો ફાટી નીકળે કે એકને બાળીને આવે ત્યાં બીજો મરે બીજાને બાળીને આવે ત્યાં ત્રીજો મરે આખા શહેરની અંદર બાળવા માટે લાકડા નહીં લોકો મરી ગયેલા ફૂટપાટો પર પડેલા મરકીના રોગથી કેટલાક બેભાન અવસ્થામાં મરવાની તૈયારીમાં અને ત્યાં ભગત આવ્યા રાત્રે બે વાગે ખોડવાનું છે જેલખાનું એટલે ભગત તો સ્વામિનારાયણ 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 ધૂન કરે ધૂન કરતાં કરતાં જાય ભગવાનનો ભગત તો એ જ કરતો હોય ને એ જ કરતો હોય ને નહીં તો ઘણા ભગવાનના ભગત એવા હોય અમારી આગળ આવે ત્યારે કે તમારી મૂર્તિ વિના અહીં કીર્તન એ ગાય અને જો પછી કાન ધર્યો હોય ને ક્યાંક તો બીજું વાગતું હોય એક ભગતની ગાડીમાં બેઠા ગાડીમાં બેઠા એટલે પછી ગાડી ઉપડી અમારું માનકીનું પદ બોલવાનો નિયમ એ બોલ્યા ને પછી કીધું ભગત કંઈક કેસેટ હોય તો ચાલુ કરો તે એ હજુ આમ કરતા હશે અને સ્વામીએ સ્વીચ પાડ દીધી અને સીધું જ વચનામૃત સમજાય નોંધ સંતો રચનાઓ કરી ને એની બહારનું મટીરિયલ આવી ગયું એટલે પછી સ્વામી પૂછવા લાગ્યા કે ભાઈ ભગત આ ગાડી અંદર કેમ આમ આ બીજું કેમ વાગ્યું એ તો સ્વામી કે મારું નથી પણ છોકરાઓએ કદાચ મૂક્યું હશે પછી છોકરા છોકરાનો પરિચય પાછો સંતો તો માની લે એ ટાઈમે પણ એટલું વિશ્વાસુ અંગ ના હોય અનવિશ્વાસનું અંગ આપણે એવા હોઈએ તો એટલે પછી સંતોએ પૂછ્યું દીકરાઓને કે કેમ છે તમારા ડેડી તો કે અમારા ડેડી બધું જોવે સાંભળે ખરા સ્વામી કે એટલે એમ થાય કે ના ભગત બે બાજુ થોડું રાખે છે કારણ કે દૂધનું દહીં કરવાનું હોય એટલે થોડું થોડું ખટાશ પણ રાખતા હશે ભયના કારણે આવું પણ થાય એટલે પકડાઈ જાય ઘણી વખત ઘણા ભક્તો એને ખબર ના કે આજ સ્વામી મારી ગાડીમાં બેહવાના છે અને અચાનક કંઈક બેઠા હોય તો આવી જાય અને થોડી કીર્તનો કથાઓ એની સીડીઓ ઘણાની ગાડી એવી એમાં એ જ મળે બીજું કાંઈ મળે જ નહીં ગોતો તોય ના મળે એવું થાય પણ એ બાજુની તો બહુ કથા કથાવર્તન કરે ત્યાર થાય ને આ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરતા જાય સ્વામિનારાયણનો મંત્ર સાંભળે અને બુરાનપુરમાં મરી ગયેલા માણસો બેઠા થાય મળદા બેઠા થવા માંડ્યા જેને ઊંઘમાંથી ઉઠે એમ સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ સ્વામીન કરવા માટે જે બેભાન હતા એ બેઠા થઈ ગયા જેના રોગ હતા એ જતા રહ્યા બુરાનપુરની અંદર આ થવા લાગ્યું રાત્રે બે વાગે સિપાહીઓ હામા મળ્યા સિપાહીઓ કે સ્વામિનારાયણ બંધ કરા બુરાનપુરમાં કોઈ સ્વામિનારાયણ વાળો નહીં કે જેલમાં નાખે તું કોણ આ કે હું ગોવિંદરામ ભટ્ટ ક્યાંથી આવ્યો ગટપુરથી ગટપુરથી આવ્યો કેમ આવ્યો અમારા સત્સંગીઓને મારે પત્ર આપવાનો છે કે અને મારા જે ગુલાબનો હાર પણ એને આપ્યો હતો તો કે આ ગુલાબનો હાર મારે એમને પહેરાવવાનો છે સિપાહીઓ કે હાર પહેરાવાળો ચિઠ્ઠી આપવા વાળો અમે ગોત્ય જ છે સ્વામી એના અહીં કેટલા છે ચાલ તને બાંધવાનો છે કે ગોવિંદરામ ભટ્ટને જે આમ કીધું ને કે ચાલ તને બાંધવાનો છે ત્યાં ગોવિંદરામે મહારાજને યાદ કર્યા ને તે વામન રૂપ જેમ વધ્યું ને એમ ગોવિંદરામનું રૂપ વધ્યું ઓલા તો બી ગયા ભાગ્યા કે ભાગો કે આ તો ભૂત લાગે છે સિપાહીઓ ભાગી ગયા અને ગોવિંદરામ તો સ્વામીને ધૂન મચાવતા 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 પહોંચ્યા જ્યાં જેલખાનું હતું ત્યાં અને નિરાવરણ એમનું શરીર થઈ ગયેલું અને ધૂન કરતાં 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 જેલની અંદર જેલનો દરવાજો ખોલવો જ ના પડે નિરાવરણ એટલે દિવાલની આરપાર જ્યાં પેલા હરિભક્તો અંદર મહારાજને યાદ કરતા હતા ત્યાં પૂગી ગયા ગોવિંદરામ અને જૈન કીધું આ મહારાજની ચિઠ્ઠી સુકાનંદ સ્વામીની જે અક્ષરો લખેલા હતા એ શિવા સાહેબ વાંચ્યા મહારાજે લખેલું અનિર્દેશથી વિંતંગ સહજાનંદ સ્વામીના જય જયસ્વામી વાંચશો હું જાણું છું કે રાજાએ તમને બંદીખાને નાખ્યા છે હું જાણું છું કે રાજા રાજા તમારા નાક કાન કાપવાના છે પણ જે રાજાએ આવું ફરમાન કર્યું છે એ જ રાજા આવતીકાલે તમારું સન્માન કરશે અને જે લોકોએ રાજાને આ કાન ભંભેરની કરી છે એ લોકોના કાલે એ પચાસે પચાસના મૃત્યુ થશે અને નજીકની તાપી નદીના કાંઠે જે માતાના મંદિરમાં એ લોકોએ મઠ બાંધ્યો છે એ તાપી નદીની અંદર પચાસ મળદાઓ બધા ખેંચાઈ જશે મહારાજે આ લખેલું આ બાજુ ઉપર ભગતે જ્યારે પેલું વામન રૂપ વિરાટ કર્યું ને ત્યારે જે મરકીનો રોગ હતો ને એમાં ચોસઠ મારિકા ગન એટલે આ રોગ હોય છે ને મૂર્તિમાન છે બધા રોગ મૂર્તિમાન છે દરેક રોગ મૂર્તિમાન છે એનું એક સામ્રાજ્ય હોય કે એ આટલાની અંદર ફેલાય એ આટલામાં ફેલાય એટલે એનું એક એક બોર્ડર હોય એ બોર્ડરની અંદર એ જાય દરેક રોગ મૂર્તિમાન છે તમે પરચા વિભાગમાં વાંચશો મરકીનો રોગ પછી મરકી સ્ત્રી રૂપે આવી એવી ચોસઠ મારિકા ગન ત્યાં ફરતી હતી એ ભગતને હામે ભટ તે ભગતે એને જે ત્યાંથી નાખી તે જ્યાં પેલું માતાનું મંદિર હતું ને પેલા પચા ઊંઘતા હતા ને લહેરમાં એની ઉપર જઈને પડી તે મંદિર તૂટ્યું ને આ પચાસે પચાસ તાપીમ ગયા જય સ્વામિનારાયણ અને આ બાજુ ઉપર આને પત્ર વાંચ્યો ત્યારે આ પચાસ તો તાપીમ તનાય ગયા હતા માતાનું મંદિર તૂટીને આ બાજુ ઉપર પેલા સિપાહીઓ જોઈ રહ્યા કે આ શું કરે છે પછી ભગતે ગોવિંદરામ ભટ્ટે એક હાર કાઢ્યો અને પેલા શિવાસાને પહેરાવ્યો એક પહેરાવ્યો એટલે ગળામાં બીજો આવી ગયો બીજો કાઢીને પહેરાવે બીજા ભગત ને ત્રીજો આવી ગયો જેટલા જેલમાં સ્ત્રી પુરુષો દીકરા દીકરીઓ હતા બધાઈને ભગતે ગુલાબનો હાર પહેરાવ્યો અને બધાએ સ્વામિયણની ધૂન કરી ગોવિંદરામ ભટ્ટ કે મારે પાછું જવું પડશે પૂજા નથી પણ તમે નીકળ્યા ક્યારે તો કે આજે હાંજે હાજે નીકળ્યા હા રાતે બે વાગે અહીં તો કે હા કેવી રીતે ખબર નહીં હું તો નીલકંઠ મહાદેવે હૂતો તો ત્યાંથી જ તો પુરાનપુરા આવ્યો હવે જસો કઈ રીતે તો કે હવે હવાર પડવા આવ્યું છે ત્રણ વાગ્યા છે તાપીમાં સ્નાન તો કર લો પછી રસ્તો જ ખબર નથી એ તો એને જ ખબર હોય ગુણ આપનામાં તોય તે છે પારકા ઘરેના જે છે આપણાથી જે કંઈ સારું થાય છે આપણાથી જે કાંઈ પૂર્વે સારું થયું હતું ભવિષ્યમાં જે કાંઈ સારું થશે એનો કર્તલેક એક મહારાજ છે આટલું હંમેશા જીવનમાં યાદ કોઈ દી ફેલ નહીં થવાય હંમેશા તમે તમારી જીત જ થાશે હંમેશા તમે પાસ જ થશો દી નપાસ નહીં થાવ કારણ કે કરતા એને માન્યા ને આગળ એને કર્યા ને એટલે જીતી જ જવાના બાજી આજે સ્વામીના હું ત્રણ ચાર ચરિત્રો લઈને આવ્યો હતો પણ ધીરે ધીરે જ આપણે ચાલશું સુકાનંદ સ્વામીનું આખ્યાન ધીરે ધીરે સાંભળશું પચાસ કડીઓ સુધી કડીઓ બનાવી છે હજુ તો આ તમે ક્યાં ગાઈ જો બત્રીસ જ આજે પચાસ કડી સુધીની કથા કરવાની હતી હજુ મને લાગે બે શનિવાર મારે મહેનત નહીં પડે એવું છે સુખ મુનિને બહુ સારી શ્રદ્ધા પછી તો આ ગોવિંદરામ ભટ્ટ એ ગોવિંદરામ ભટ્ટ ત્યાંથી આવ્યા તાપીમાં પાછા સ્નાન કરવા માટે ગયા ને તાપીમાં સ્નાન કરવા જેવા પડ્યા ત્યાંથી પાછા મહારાજે ઉઠાવ્યા સીધા ગેલામાં સ્નાન કરતા તાપીમાં ને આ ગેલાની અંદર અહીં ગોપાલય મુક્તાનંદ બધા સ્વામીનાનંદ સ્વામી કરીને હવાર નાતા હતા ને એની ભેગા મહારાજે મૂકી દીધા કે હવારની અંદર ચાર વાગે સ્નાન કરીને આ તો બહાર નીકળ્યા રોજનો ટાઈમ પ્રમાણે રોજ મોડા જતા હતા એટલે રસ્તામાં તરત મૂળજી બ્રહ્મચારીને બધાએ પૂછ્યું ગોવિંદ ભટ્ટ તમે વહેલાં ચાર વાગે આટલી ઉંમરે ગોવિંદ ભટ્ટ કે વાત જવા દો આજે તાપીમાં સ્નાન કર્યું ગેલામાં કર્યું કે તો હોય નહીં કે કેવી રીતે ગોપાળન સ્વામીને કીધું સ્વામી અંતરદૃષ્ટિ કરીને જોયું સ્વામી કે આ તો મહારાજે એને ત્યાં મૂક્યા હતા અને ગોવિંદ ભટ્ટે પછી આવીને આ બધી વાત કરી સુખમુનિને વાત કરી સુખમુનિએ આશ્ચર્ય પામ્યા કે તમારી લખેલી ચિઠ્ઠી મેં ન્યાપ ઉગાડી દીધી અને ત્યાંથી અહીં આવ્યા આવા કેટલાય ચરિત્રો સુખમુનિની હાજરીમાં મહારાજે કર્યા હતા જેને જેના જેના સાક્ષી તરીકે કેટલાક ચરિત્રો એવા હોય કે જે ચરિત્રોના સાક્ષી તરીકે રહેવું ને એ પણ બહુ મોટા ભાગ્ય હોય એને થાય સાક્ષી રાખવા હોય ને કેટલાક કાર્યના સાક્ષી બધાને ના રખાય બધાને સાક્ષી રાખો તો કંઈક બીજું થાય પછી એવું હોય ને એને સાક્ષી રખાય શ્રીજી મહારાજને સુકમણી એટલા વાલા હતા એટલા વાલા હતા કે મહારાજે એમને સાક્ષી તરીકે રાખેલા હતા જો એ કડી અહીંયા આગળ તેત્રીસ નંબરની કડી છે ને શ્રી હરીના જે દિવ્ય ચરિત્ર પાસે રાખી દેખાડ્યા વે ચિત્ર શ્રી હરીના જે દિવ્ય ચરિત્ર पासे राखी देख विजीता सूक्ष्म क्रिया न साक्षी राख्या सूक्ष्म क्रिया न साक्षी राख्या सुखमोनि ने हरिये बिरद्या सुकमुनि ने हरिये बिरदा गया सुक मुनि ने श्रद्धा चे सारी રાખે છે શ્રી હરિ તેમને હારી સુગમુની ને શ્રદ્ધા છે સારી રાખે છે શ્રી હરિ ને હારી શ્રદ્ધા એવી મોક્ષ ની દોરી શ્રદ્ધા એવી મોક્ષ ની દોરી રાખો શ્રદ્ધા થી ભરેલી જોરી

વા કરવા સત્સંગ મા સેવા કરવા સત્સંગમાં લા ગો સેવા કરવા સત્સંગ મા ગુણ આવપના મા તોયા તે પાર કાછે કરેના ગુણ આવ્યા હો હોય તે પર કરે ઘરે મોટા ના આપેલા ગુણ તે છે મોટાના આપેલા ગુણ તે છે તેનાથી આપણો શોભે છે તેનાથી આપણું શોભે છે માટે જીવનો સત્સંગ કરવો મોટા કરવો બખેડો માટે જીવનો સત્સંગ કરવો મોટ માટે બખેવા બખેડો યા લોકા મેટપને મોટપને મેલે ભક્તો આવી રીતે શ્રદ્ધાવાળા જો થઈએ તો આપણને સુખ જેમ મહારાજ આપણી ઉપર રાજી થાય હવે બહુ સરસ મહારાજ સ્વામીના ના વખાન કરશે સભાની અંદર એટલા બધા મહારાજ રાજી થશે એટલા બધા મહારાજ રાજી થશે અને સ્વામી માટે એટલા બધા શબ્દો મહારાજ ખુલ્લા મુખે બોલશે કે જે શબ્દો કદાચ કોઈ વ્યક્તિ માટે ક્યારેક જ મહારાજ બોલ્યા હોય મહારાજ સ્વામીને પોતાના અંગ તરીકે બતાવશે મહારાજ સ્વામીને મુક્તાનંદ સ્વામી જેવા બતાવશે એવા અનેક અનેક વખાણો મહારાજે જે કર્યા છે એને આપણે આવતી સભામાં હોળી ઢૂળેટીની સભા એ જે રંગ રંગનો ઉત્સવ છે ને ત્યારે સ્વામીની પાછળ મહારાજ કેવા રંગાયા હતા કેવો રંગ આપણે જીવનમાં રાખીએ તો મહારાજને મોજ આવી જાય આપણે મહારાજના સેવક છીએ આપણે કેવું પણ રાખીએ તો મહારાજ રાજી થઈ જાય એ સ્વામીના જીવનમાં આપણે ડોક્યું આવતા શનિવારે કરશું ત્યારે સ્વામીના જે મહારાજે પ્રશંસા કરી વખાન કર્યા એ વિશેની કથા આપણે ત્યારે સાંભળશું અત્યારની કથાને પૂર્ણ કરું છું બોલો હરિકૃષ્ણ મહારાજની જે